ગ્રામર માં સમજાવીશ ગુજરાતી વ્યાકરણ. ગ્રામર એટલે કે ગુજરાતી વ્યાકરણ. ચલો હવે આપણે અહીંયા સમજીશું. તો અહીંયા મેં તમને કહ્યું છે કે સમાનાર્થી શબ્દો લખો. સમાનાર્થી એટલે કે સમાન અર્થવાળા, બંને શબ્દનો અર્થ એક સરખો થાય એને સમાનાર્થી શબ્દ કહેવાય, જે મેં અહીંયા લખ્યા છે. તો જુઓ, જનની એટલે માતા, અને માતા તો જનની, બંનેના અર્થ એક સરખા છે એટલે એ સમાનાર્થી શબ્દ કહેવાય છે. હરેક શબ્દ આવા છે આમાં, બરાબર. તો હવે નીચે બીજો શબ્દ છે કે આરો તો કિનારો, ગગન આકાશ, અને નભ પણ કહેવાય, જીત વિજય, ધરા પૃથ્વી, અને જમીન લખો તો પણ પૃથ્વી કહેવાય, નસીબ તો ભાગ્ય, નસીબ તો ભાગ્ય, નીર તો પાણી, તાત પિતા, બીક ભય, રવિ સૂરજ, રંક એટલે ગરીબ, રાષ્ટ્ર દેશ, મોદક લાડુ, પરિશ્રમ મહેનત, નિશા તો રાત. તો આ જે શબ્દો મેં લખ્યા છે અહીંયા એ સમાનાર્થી શબ્દો છે. કયા શબ્દો છે? સમાનાર્થી શબ્દો છે, જે શબ્દનો બંને શબ્દનો અર્થ એક સરખો થાય એને સમાનાર્થી શબ્દ કહેવાય. હવે હું તમને આ શીખવાડું છું કે વિરોધાર્થી શબ્દ, ઓબ્જેક્ટિવ ઓપોઝિટ, સોરી, વિરોધાર્થી શબ્દ ઓપોઝિટ. વિરોધાર્થી શબ્દ છે ઓપોઝિટ. તો અહીંયા હું તમને કહીશ, અમીર તો ગરીબ, ઉત્તર દક્ષિણ, પવિત્ર અપવિત્ર, દિવસ રાત, કઠણ પોચું, સત્ય અસત્ય, સ્વાધીન પરાધીન, પાપ પુણ્ય, આવક જાવક, આદિ અંત, આશા નિરાશા, કડક નરમ, અંત આરંભ, આકાશ પાતાળ, અગવડ સગવડ, ખરું ખોટું, ઉપર નીચે, છૂટા ભેગા, નજીક દૂર, લાંબુ ટૂંકુ, અંદર બહાર, ભીનું સૂકું. તો આ છે વિરોધાર્થી શબ્દ. તો ગુજરાતી વ્યાકરણમાં સમાનાર્થી શબ્દ અને વિરોધાર્થી શબ્દ જે મેં બંને સમજાવ્યા તમને, બરાબર. આ પ્રમાણે ઘણા બધા શબ્દો હોય છે, આટલા શબ્દો નથી હોતા, હે ને. તો ગુજરાતીમાં સમાનાર્થી શબ્દ પણ ઘણા બધા સમાન અર્થવાળા શબ્દો હોય છે, ઘણા બધા વિરોધાર્થી હોય છે, બરાબર. તો આ પ્રમાણે આ શબ્દો તમારે સારા અક્ષરે CW નોટમાં લખવાનું. ઓકે, બાય ચિલ્ડ્રન.